વિજય સિંહ મિત્ર નમસ્કાર. ધોરણ 12 કોમર્સ પાઠ આપણે બીજો પોસ્ટ ઓફિસ, જેના લેખક છે ગૌરીશંકર જોશી, ધૂમકેતુ. હવે આપણે પાઠની સાથે સાથે વ્યાકરણના બે મુદ્દા રહે ને, રોજ હું બોર્ડમાં લખું છું, એની પણ સાથે સાથે આપણે એ ચર્ચા કરતા જઈશું. અને એ વ્યાકરણ છે મુદ્દા રહ્યા, એની પણ તમારે તૈયારી કરવાની હારે, કારણ કે આપણે હવે પરીક્ષા આવી રહી છે 18 તારીખની 11:11, એટલે આપણને ખબર પડી ગઈ છે કે આપણો એ પેપર છે એમાં આપણું ગુજરાતીનું પેપર તમને કહી દઉં કે કેદી છે, તો આપણે એની તૈયારી કરવાની છે. હવે આપણે જે પેપર આવે એમાં આપણું 23 તારીખને બુધવારે પેપર છે ગુજરાતીનું, 50 માર્કનું હશે. હવે આની જે પેપર સ્ટાઈલ કે જે કહી રહ્યું ને, એ હું તમને ટૂંક સમયની અંદર હમણાં આપી દઈશ તમને. એટલે આપણે સાથે સાથે જે આની ચર્ચા કરી, આ લેખન રૂટિન ભાષા દ્રષ્ટિએ આ 12મા ધોરણમાં પૂછાય ના, 11મામાં પૂછાય. એટલે આપણે જે ચર્ચા કરી એ અત્યારે યાદ રાખવાનું. આપણે કોર્સની અંદર ખાસ કરીને 1 થી 7 પાઠ કમ્પ્લીટ થઈ જાય છે, બરોબર. એટલે 1 થી 7 પાઠમાં સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ, નવનીતમાંથી વ્યાકરણ બધું વાંચવાનું છે. મારા લેક્ચર તમે વિડીયો જોયા હશે અને એ લેક્ચર જોઈશો, એટલે એમાં આપણે આ વ્યાકરણના મુદ્દાની સાથે સાથે ચર્ચા કરી. પણ મેં ગઈકાલે ઘણા મિત્રોને કોન્ટેક્ટ કર્યો, તો ઘણા મિત્રો એવા હતા કે સાહેબ ગુજરાતીનો તો લેક્ચર આવતો જ નથી, એકાઉન્ટ અને સ્ટેટ બે જ લેક્ચર આવે છે. એટલે એ મિત્રોને ખાસ કરીને કે આપણો પીરિયડ રેગ્યુલર આવે છે, સાથે સાથે એમાં વ્યાકરણ લાવી છે, પરીક્ષાની ચર્ચા કરી છે આપણે, બરાબર. અને એકાદી લેક્ચર આપણે એવો કરશું કે જેમાં પેપર સ્ટાઈલની એની ચર્ચા કરશું આપણે લખીને, ખાસ કરીને. એટલે યાદ રાખજો, આના પછીનો જે પીરિયડ હોય એમાં એ તૈયારી રાખવાની અને આપણે જોઈ લેવાનું. 50 માર્કનું આપણું પેપર હશે અને એમાં ગ્રામરના મુદ્દા ખાસ યાદ રાખવાનું, બોર્ડમાં લખવું, ચર્ચા કરીશ, નિબંધ આવશે, અહેવાલ આવશે, પછી ઓલું કાવ્ય પંક્તિ લખી હતી આપણે એ આવશે. હજી મેં તમને શું મુદ્દા કહેવા એ હું તમને થોડાક કહી દઉં, અને તમારા ધ્યાનમાં રહીએ કે સાહેબ આ એટલા મુદ્દા આપણે ચલાવ્યા હતા. તો આપણે વ્યાકરણની અંદર પદ્યાત ગ્રહણ હકાયું, બરાબર, તેવી રીતના ગદ્યાત ગ્રહણ આવે છે. પછી એમાં કાવ્ય પંક્તિને ઓળખીને લખો એ બતાવ્યું. પછી વિરુદ્ધાર્થી, સમાનાર્થી, પદ્યાત ગ્રહણ આ હકાયું. અને આજે આપણે લેખન રૂઢિ અને સંયોજક ભાઈ અકવી છી, એટલે ખાસ યાદ રાખજો કે આપણે શું અકવી છીએ એની હું નોંધણી અહીં કરું છું. હવે ખાસ પહેલાં તો આપણે આ સમજી લઈએ વ્યાકરણ, અને પછી એ આપણે આની ચર્ચા કરી કે વ્યાકરણ સમજ્યા પછી આપણે પાઠ સમજશું. હવે પરીક્ષામાં પૂછાય છે આપણને કે લેખન રૂઢિની દ્રષ્ટિએ અથવા ભાષાની દ્રષ્ટિએ સુધારીને વાક્યને ફરીથી લખો. લેખન એટલે લખાણની દ્રષ્ટિએ, લખવાની દ્રષ્ટિ આમાં કાંઈ ભૂલ થતી હોય કે મીંડાની ભૂલ થાય, રસ્તાની ભૂલ થાય, દીર્ઘાયની ભૂલ થાય, તો પહેલા એને સુધારીને લખવાની. ભાષા એટલે બોલવાની દ્રષ્ટિ, ખાસ યાદ રાખજો. ઘણી વાર આપણે એવું બોલીએ કે માર સાસુ આમ, તો માર સાસુ સાસુ આપણે લખી કઈ રીતના, તો સાસુ ને આમ લખાય, બરોબર. પણ આપણે એમ કહે હા હું, માર હાઉ, તો એ હા હું કોણ, એ શબ્દ આપણા મૂળાક્ષરમાં કે છે ને, ગુજરાતી કક્કાવાળીમાં આ શબ્દ ક્યાંય આવતો નથી. બોલવામાં છે, લખવામાં આવે નહીં. એટલે ખાસ યાદ રાખજો આપણે કે અહીંયા લેખન એટલે લખાણની દ્રષ્ટિએ અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને એ ફરીથી આપણે લખવાના છે. તો એ આપણે યાદ રાખવાના કે લખાણ અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને ફરીથી લખો. તો અહીંયા આપણે લખ્યું છે કે એ હંમેશા પોતાની કાગળ લેવા પોસ્ટ ઓફિસમાં ધક્કો ખાય છે. એ અલી દોસ્તો, આપણે પાઠ જે બીજો સમજાવું છું એ યાદ રાખજો. પાઠ આપણો બીજો એની ચર્ચા કરું છું હું. આપણે જે પાઠ બીજો રહ્યો એની અંદર આપણે જે, તો એમાં આપણો લેક્ચર છે, બરોબર. તો એની અંદર પોસ્ટ ઓફિસ પાઠ બીજો, આ જ પાઠના વ્યાકરણના મુદ્દા આ છે, અને નવનીતમાંથી જ સમજાવું છું. ઓલા એમાંથી જે આવે એ જ, એટલે આપણે પરીક્ષામાં એની તૈયારી કરવાની છે. કારણ કે 12મામાં આપણે આ જ રીતના પૂછાય છે. 11મા ધોરણની અંદર ગ્રામરને લગતું કોઈ મટીરિયલ બજારમાં મળશે નહીં, કોઈ નહીં.
ફક્ત અમે સમજાવી એ જ ના સમજાય નથી. અમુક 11મા ધોરણનું ગ્રામર અમુક એવું આવે કે જેની વ્યાખ્યા કે પછી એના કોઈ પુસ્તકો એ બજારમાં મળતા નથી. આપણે પાઠ્ય અને નવનીત આધારે જ તૈયારી કરવાની હોય છે. ખાસ યાદ રાખજો 11મા ધોરણ અને 12મા ધોરણના ગ્રામરની જે પુસ્તકો રહ્યા એ બજારમાં બહુ ઓછા મળે છે, નહીવત. ગ્રામર આવે છે, પુસ્તકો નથી મળતા. હા, નવ દહમાં આપણે છંદ હોય, અલંકાર હોય, સમાસ હોય તો એનું લખાણ મળે છે, બરાબર. એટલે એ એક આપણે યાદ રાખવાનું. હવે અહીંયા લેખન રૂઢિની દ્રષ્ટિએ મેં વાત કરી, લેખન એટલે લખાણની દ્રષ્ટિએ, ભાષા એટલે બોલવાની દ્રષ્ટિએ. 12મા ધોરણમાં આપણે એવું થાય કે લેખનનું પૂછાય અને આ પૂછાય, આ બે અલગ અલગ પૂછાય અને બે ભેગું પૂછાય, બરાબર. એક ગુણાનો હોય છે, ખાસ યાદ રાખજો. 11મા પૂછાય અને 12મા પૂછાય. અત્યારે નહીં આવડે તો 12મા આવડશે નહીં. તો હવે એ હંમેશા પોતાની કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે. હવે જો સાંભળો, એ હંમેશા, તો હંમેશા માટે બે જગ્યાએ મીંડું આવે, મીંડું છે નહીં, આ શબ્દમાં મીંડું કર્યું છે. અને બીજું, પેપરની અંદર તમારે આ ઘાટા અક્ષર આપ્યા છે, અને તમારા ઘાટા અક્ષર હોય ને એટલે એ જ અક્ષરને આપણે સુધાર, એ જ શબ્દને સુધારીને લખવાના છે. મારે તો બોર્ડમાં ઘાટા અક્ષર થાય નહીં એટલે મેં તમને અહીંયા લીટી કરી છે. એ હા, પેપરમાં લીટી નહીં આવે, ઘાટા અક્ષર આવશે એટલે આપણે અહીંયા લીટી કરી. તો હંમેશાની અંદર જો અહીંયા મીંડા નથી બે જગ્યાએ, અહીંયા મીંડા હે ભૂલ, પછી પોતા નહીં હે, આ પોતા નો થઈ ગયો. નહીંનું શું થઈ ગયું? નો. પછી પોસ્ટ, પોસ્ટ ઓફિસે, ઓફિસે. હવે આ ઓફિસે રહ્યું, એમાં એવું છે કે અહીંયા આ ઓફિસે એમાં આમાં દીર્ઘાય છે અને અહીંયા શું આવશે? રસ્વાય. આ ભૂલ લખાણી દ્રષ્ટિ. હવે આ ધક્કો તો બે ક જોડેલા છે, અહીંયા એક જ ક છે, આ ભૂલ છે, બરાબર. આવી સામાન્ય ભૂલ તમે વાક્ય જ્યારે આપે, આની કોઈ વાક્ય રચના ન હોય, આપણે જેમ ધોરણી સુધારો લખીએ છીએ એવી રીતના આપણે આ વાક્યને જોઈને પણ ભૂલ સુધારી લેવાની હોય છે. બીજું વાક્ય છે આપણે, આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાની પુરાણ, એટલે ગાંડાનું કાંઈ પુસ્તક બહાર નીકળ્યું જે છે. જો આજેનું આજે પોસ્ટનું પોસ્ટ ઓફિસમાં, તો ઓફિસમાં ફી દીર્ઘાય છે, હકીકતમાં આવે રસવાય. ઓફિસમાં આ અહીંયા જગ્યા છોડી છે, શબ્દ આવશે ભેગો. પછી ગાંડાની, એને બદલે ગાંડાનું આવે, પુરાણ એટલે પુરાણ. નીકળી શું નીકળી? કોઈ સ્ત્રી નીકળી છે નહીં, અહીંયા તો પુરાણ નીકળ્યું, પુસ્તક કોઈ નીકળ્યું, તો નીકળ્યું શબ્દ જોડીએ છીએ એટલે આ શબ્દમાં ભૂલ છે. અને તમે આમ જોવો ને તો તમને ખ્યાલ આવી જશે. ડોસા ના, તો ડોસા ની, બરાબર. નાનું શું હોય? ની. આંખોમાં, તો આંખમાં. આંખો એક કરતા વધારે આંખ, તો હું અહીંયા તો એક વ્યક્તિની જ વાત કરું એટલે કીધું કે આંખમાં. મનુષ્યનું, મનુષ્યનું. અને અહીંયા માન, તેજ. મનુષ્યનું, માનવીનું તેજ ન હતી, તો આ મનુષ્ય અને માનવી બે એક જ થાય. તો એકવાર લખો, ધારો એટલે અહીંયા લખ્યું કે મનુષ્યનું તેજ એ ન હતું, ના અહીંયા નું હતું. અહીંયા મનુષ્ય અને માનવી બે શબ્દ આવ્યા, બેનો અર્થ એક જ થાય કે માનવી. છતાંય બે વાર લખો તો આપણે અહીંયા એકવાર આવે જ આવે કે મનુષ્ય, બરાબર. એ એક યાદ રાખજો. બીજું, નીચેના વાક્યમાંથી સંયોજક શબ્દ શોધીને લખો. તો કાબર ચિત્રા તેતર પર એવા અલીની નજર પડે કે તરત જ તેના હાથમાં તેતર આવી જાય. આ પક્ષીઓ એના હાથમાં આવે એટલે અલી રહ્યો એનું ધોરું કરનાર, એને ઠામ પતાવી દે. એટલે સંયોજક શબ્દ આપણે શોધવાનો હોય તો સંયોજક શબ્દ રહ્યો એ આ બે વાક્યને જોડતો હોય ને, એવો શબ્દ હોય ને તો એ યાદ છે. કે દ્વારા બે વાક્યને જોડવામાં આવે છે. પછી 5 વર્ષ થયા ગમે તેવી ઋતુ હોય છતાં પણ, પછી આ છતાં શબ્દ દ્વારા જોડવા માટે આપણે લખ્યું જવાબમાં છતાં. આટલો શબ્દ લખો એટલે તમને એક ગુણ મળે વ્યાકરણનો. આ વાક્ય આપણે પરીક્ષામાં આપ્યું હોય આપણે કાંઈ કરવાનું નથી, ખાલી આવા શબ્દ ગોતવાના. છતાં હે, કે હે, બરાબર. આ શબ્દ હે, આ હે, એ લખી નાખો, બરાબર. આજે હજી પોતાને દીકરાના દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ આખી ગાળવાનો, આખી રાત અહીંયા રાહ જોઈશું. તો એ તો માટે શબ્દ. આજે એની આંખોમાં અનાથના આંસુની છાલક એ હતી, અશ્રદ્ધાના અશ્રદ્ધા ન હતી, પણ તે ધૈર્યના અંત આવ્યો હતો એવું કહે છે. તો એ શબ્દ આમાં આપણે આવા શબ્દ જોડવા એ લખવાના છે. કેવા શબ્દ જોજો? કે, પણ, પરંતુ. કે, પણ, પરંતુ.
કિંતુ જો તો જે આવા કેટલાય શબ્દ હશે યાદ રાખવાનું, આ શબ્દ જે આમાં ચડી જાય એટલે આપણે વાક્ય બની જાય. છતાં હવે આ બધા સંયોજક શબ્દ છે એ ખાસ યાદ રાખવાનું. માટે આવા શબ્દ આ વાક્યમાંથી ગોતી લેવાના, નહીં આપણો જવાબ, આને બીજું કાંઈ કરવાનું નહીં. ખાસ યાદ રાખજો, લખી લેજો, લખો ચાલો. કેવા કેવા શબ્દો હોય જો હજી એક વાર લખી દઉં. ચાલો હવે આગળ આગળ વ્યાકરણ જયારે આપણે લખાવી ત્યારે ખાસ યાદ રાખજો કે શું કરવું, એટલે આપણે એટલું ક્લિયર એ રબુકમાં લખી નાખજો. હવે આપણો પાઠ પોસ્ટ ઓફિસ, તો એ પાઠની અંદર પાઠ નંબર 3 મેં તમને થોડીક વાત કરી હતી કે અલીડોસો એક એવો હોય છે વ્યક્તિ કે તે પોતે ડોસો હોય અને જ્યારે જોવાની હોય છે ને. હવે પાઠની અંદર વ્યાકરણનું આપણે પૂરું કર્યું એટલે પાઠમાં ધ્યાન રાખજો, તે પોતે જ્યારે જોવાનું હોય ને ત્યારે જોવાની અંદર બહુ શિકાર કર્યા હોય, ઘણા પક્ષીઓની હત્યા કરી હોય, નિર્દોષ લોકોને કેટલાને માર્યા હોય, મરતા જોવે, કોઈની હત્યા કરતો, એ આમ જોવે ને તો એ અલીડોસાને ખૂબ આનંદ થાય અને એ રાજી થતો. બરોબર, આવી રીતના કેટલાય તડપતા હોય આ બધું જોયું તો એ રાજી થતો. પણ જ્યારે એક સમય એવો આવ્યો કે પોતાનું સંતાન પણ તડપે, ટૂંકમાં આ પોસ્ટ ઓફિસ અંદર અલીડોસો કોચમેન એક જમાનાનો શિકારી હતો, શિકાર કરતો હતો, અને તડપતા પ્રાણીઓ જોઈને એને ખૂબ આનંદ લૂટતો, મજા આવતો. કોઈ પણ મળતું હોય નહીં આમ આમ જોઈને તડપે છે, એને ખૂબ આનંદ આવતો અલીડોસાને. પણ કીધું કે કુદરતનું ચક્ર એ ગમે ત્યારે ફરવાનું છે અને ગમે ત્યારે એ કોઈની દયા ખાતું નથી. તો આમ સમયનું ચક્ર બદલાઈ ગયું, એના જ ઘરે દીકરીનો જન્મ થયો, એની ઘરવાળીનો અવસાન થઈ ગયું અને આમ એ દીકરી ધીમે ધીમે ઉંમર લાયક થઈ, ધીમે ધીમે એને એ દીકરીને એને સાસરે વળાવ્યું અને ત્યાર પછી તે સાસરે વળાવ્યું અને એ જોવા મળે. તો ઘણા સમય પછી એવું થયું કે એ દીકરી રહી એ પાછી આવતી નથી, આ એની રાહ જોવે. પછી એટલે પાછી સાસરે હોય છે, કાગળની રાહ જોવે, કાગળ આવતો નથી, ઘણો સમય વયો ગયો કાગળ નથી આવતો, ચિંતા થાય છે. પછી ધીમે ધીમે રોજ પોસ્ટ ઓફિસ પૂછવા જાય કે મારી દીકરીનો કોઈ કાગળ આવ્યો, કોઈ કાગળ આવ્યો, હકીકતમાં કોઈ કાગળ આવ્યો હોતો નથી. અને આ એની ચિંતામાં ચિંતામાં ઘણા સમય પસાર કરના છે, ન ખાવાનું, ન પીવાનું, ભૂખો, તૈસો, ટાઢ, તડકો, વરસાદ, વેઠતો હોય ને પોસ્ટ ઓફિસે બેઠો હોય કે કોક દિવસ તો મારી દીકરીનો કાગળ આવશે ને. અને આ પોસ્ટ ઓફિસની અંદર બધા એને ગાંડો સમજતા કે આ તો ગાંડો છે, મગજ છટકી ગયું હોય, ડાકેશનો મગજ છટકી ગયો હોય, આવું જોવા મળતું હતું. પણ એ ન તો ગાંડો, ન તો એનો મગજ છટકી ગયો, એ તો એની દીકરીના પ્રેમમાં, એની દીકરીના વહાલમાં અને એની દીકરીના એ પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. અને એ એની દીકરીની રાહ જોતો, એની દીકરીનું નામ મરિયમ હતું. એ લાટકોટથી ઉછરેલી, આંખોના પાપરમાં બેસાડેલી, જો આ દીકરી રહી એને લાટકોટથી સાસરે વરાવી હોય અને એ દીકરી નો આવે પાછી, તો એથી વધારે તો કેવું દુઃખ લાગે એ આમાં જોવા મળે છે. અને આ એને એ ગોતે ત્યારે ચોકીએ એ આ રીતના એને જોવે છે, ખૂબ યાદ કરે છે, નથી આવતી દીકરી. ત્યારે પોસ્ટ ઓફિસમાં કેટલા ક્યાં તો ગાંડો છે, પાગલ છે, ધક્કો મારે, ઠેકડી ઉડાડે, પણ અલીડોસો કોઈ દી કાંઈ બોલતો નથી. સમયનું ચક્ર હજી એમણે પસાર થતું જાય છે અને ધીમે ધીમે એક સમય એવો આવે છેલ્લે અલીડોસાના ગીચામાં 10 પૈસા હોય છે,
આલ્યો ઓલા બે આના કે 10 પૈસા હોય એના ગીતામાં, એ કહે છે આ પૈસા આલ્યો એ મારો, હું મરી જાઉં કાલથી કહે, તો પણ હું મરી જાઉં ને કે મારી દીકરીનું કાગળ આવે ને તો એટલું કરજો કે એ કાગળને મારી કબર ઉપર મૂકી દેજો. એ માણસને કેટલો બધો આઘાત લાગ્યો હશે કે એને એમ કહેવું પડ્યું કે મારી દીકરીનો આ કાગળ રહ્યું ને હું મરી જાઉં ને કહે તો એ કાગળને તમે કબર ઉપર મૂકજો. એના પૈસા એ અગાઉથી ચૂકવી જાય અને કુદરત કરે ને એવી રીતના એ દીકરીનો કાગળ આવે કે કોચમેન અલી દોસ્ત તમારી દીકરીનું આ રીતના અવસાન થઈ ગયું છે દુઃખદ ગામની અંદર, અને આમ તમારી દીકરી રહી હવે આ દુનિયામાં નથી રહી. પણ એ સમયે તો અલી દોસ્તો પણ ભગવાનને એ ધામ ભયો ગયો છે એટલે એનો સ્વર્ગવાસ થઈ ગયો છે અને ખુદાને પ્યારો થઈ ગયો છે. તો આમાં અલી દોસ્તો રહ્યો એનું અવસાન થઈ જાય. પછી એ પોસ્ટ ઓફિસનો માસ્ટર હોય ને એની દીકરી પણ એવી રીતના હેરાન થઈ રહી હોય અને એ એ ખૂબ જ દુઃખી હોય છે. ત્યારે ખુદ પોતે કાગળ લઈ એ અલી ડોસાની કબર ઉપર મૂકવા જાય ત્યારે એને ખબર પડે છે. આવો મિત્ર એક પાઠ આવતો એમાં જોવા મળે છે કે આજે અલી ડોસો રહ્યો ને એવો જ એક પાઠ આપણે આવતો આગળના ધોરણમાં કે એ જાતો હોય ઓલો ખારો થઈ જાય રેલમાં બે સફર કરતા હોય તો ઓલો ભાઈ કે તમે કેમ ચિંતામાં લાગો ખાવું પીવું આ છે ના કે પછી ફોન આવે કા તો કે તમારી દીકરી દાઝી ગઈ છે. ઓલો કે મારી દીકરી કોઈ દાઝે જ નહીં નક્કી કે વેવાએ જ એને ત્રાસ આપતા હતા ખૂબ જ. પછી એ એટલું કે છે ફોન નથી પાડતો કા રેલવેના ડબ્બામાં પસાર થતો શું કામ તો કે હું અહીંયા પહોંચું તે મને એટલી તો આશા રહી ને કે મારી દીકરી જીવતી છે જીવતી છે. હકીકતમાં એની દીકરીનું અવસાન થઈ જાય અને એ ખૂબ કરગડે રોવે તો એ જોવા મળે છે. અહીંયા અલી દોસ્તો હોય છે એની દીકરી જે હોય છે એની હત્યા કરવામાં આવે છે અને અલી દોસ્તાને ખૂબ જ આઘાત લાગે છે. પણ એ સમયે એની દીકરીનું કાગળ જ નથી આવતું અને કાગળ આવે છે ત્યારે એ અલી દોસ્તાનું અવસાન થઈ ગયું હોય છે. એટલે અહીંયા જો આનંદ લૂંટતો હતો શિકાર કરતો હતો પોતાની દીકરી મરિયમના વિદાયમાં અગ્નિમાં શેકાઈ રહ્યો હતો. મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસે વહેલી સવારે તે રોજ આટામાં રોજ સવાર થાય એટલે અલી દોસ્તો એ પોસ્ટ ઓફિસે જાય અને અહીંયા રોજ સવારે એ પોતે એને ત્યાં જઈને પૂછે પોસ્ટ ઓફિસ ખુલે કે 9 વાગે ખુલશે તો એ પોતે 4 વાગ્યા જઈને દે છે. એટલો વેરા જઈ અને પોતાની દીકરી મરિયમના એ કાગળનો પૂછે અને એ એની રાહ જોતો હોય છે. ટપાલ લેવા માટે પોતે અહીંયા પહોંચી જતો. મરિયમના વિરહમાં એટલે કે એની યાદોમાં એ અગ્નિમાં શેકાઈ રહ્યો હતો. મરિયમની આ ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારે આટા મારવા સિવાય એ નિયમિત પોસ્ટ ઓફિસમાં જ ઉત્સાહનો એ પાત્ર બન્યો. રોજ પોતાની દીકરી વાલસુ એ આવી કે નથી આવી એની રાહ જોતો હોય છે અને એ માટે આ અલી દોસ્તો એ રોજ એ પોસ્ટ ઓફિસમાં જાય અને જાય અને પૂછે કે મારી દીકરીની ટપાલ આવી ઓલા ના પાડે. પછી ઉપવાસનું પાત્ર બન્યું એટલે લોકોનું અપમાન કરવાનું ચાલુ કરી દીધું. જે વ્યક્તિ નિર્દોષ છે પોતાની દીકરીના હારા મજા માટે આવે છે છતાં આ લોકોનું અપમાન કરે છે તો એને દપ્પાન સૈન પણ કાંઈ બોલતો નથી. આમ એ વેદના એ સહન કરે છે. પોસ્ટ માસ્ટર પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે કે એમને અલીની વેદના અને વ્યથા આમ જાય. હવે જે પોસ્ટ માસ્ટર આની ઠેકડી ઉડાડતા હોય તો એક દિવસ એ જ એવી મુશ્કેલીમાં મૂંઝો મુકાઈ જાય. શું કામ એને અહેસાસ થાય છે કે હું આની હારે જે મેં અન્યાય કર્યો છે આજે મારી દીકરી જ આવી વેદનામાં. મારી દીકરીનું શું થયું છે દાઝી ગઈ હતી એ બચશે કે નહીં બચે હાજી હશે કે માંદી હશે તો આ એને વેદના થાય છે અને આમ એ પરિસ્થિતિમાં મુકાઈ દે એને ખબર પડે. કથાની ગૂંથણી સરસ મજાની આ પાઠમાં કરી છે. લાગણીશીલ છે માનવીનું મન છે ને એ બીજી તરફ જળતંત્ર છે અને આ બંને પરિસ્થિતિઓની વચ્ચે બે પિતાનું હૃદય એ સંવેદના સમાપ્ત જેવું છે અને જીવનમાં જીવન માટેનો બોધ બની જાય છે કે બહેનો બાપ કેવો હોય કેવી પરિસ્થિતિ એમાં જોવા મળે છે. હવે આપણે પાસ્ટની શરૂઆતની અંદર પાના નંબર 3માં નજર કરો અને કવિ પરિચય પછી પાઠની શરૂઆતનું પહેલી લીટી અને પહેલો પેરેગ્રાફ પાના નંબર 3 પાઠ બીજો પોસ્ટ ઓફિસ યાદ રાખજો. તમે બધા વાંચન ચાલુ કરી દેશો પાઠ 1-7 મંજો વાંચવા નિબંધ એને વ્યાકરણ એ કેટલું એ નવનીતમાં એ એમાંથી આવશે તૈયારી કરજો. આપણે એમાંથી તૈયારી કરવાની નોમ જઈ કંઈક પૂછી શકો ફોન કરી અને વાંચન ચાલુ કરી દેજો. 50 માર્કનું પેપર
આપણે ટૂંક સમયમાં 15 તારીખ પછી આપણી તારીખ જાહેર થાય છે, બધા વિષયનું ટાઈમ ટેબલ તમને આવશે, એટલે ખાસ યાદ રાખજો, પેપર સ્ટાઇલની બધું તમને મળી જશે. પાછલી રાત્રિ એટલે આગલી રાત્રિનું દ્રશ્ય, તો કે આકાશ થોડું ભૂરું હતું દેખાતું. માનવ જીવનમાં અનેક એવા સુખદ એ યાદગારી ધમકી રહ્યો એવું લાગે છે. માનવ જીવનની અંદર એકાદી એ ધમકી રહ્યું એવું લાગે છે, યાદગારી એટલે કે યાદરૂપે તમે નાના મોટા તારાઓથી ધમકી રહ્યું એવું હતું. ઠંડા પવનના સુસવાટાથી, ઠંડો પવન જે આવતો હોય, આમ પસાર થતો હોય, રાત્રિનો સમય તો થોડુંક ઠંડુ વાતાવરણ હતું, અને એ પવન તો કે ઠંડો સુસવાટા મારતો એવું લાગે છે. પોતાનાથી એ પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીર વધારે ને વધારે લપટી લેતો હોય એવું લાગે છે. અહીંયા શું કીધું, તો કે પાછલી રાત્રિનું એ ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ એ યાદગારી રૂપે ચમકી રહેતું એવું લાગે છે. નાના મોટા તારાઓથી એ ચમકી રહ્યું હતું, અને ઠંડા પવનના એ સુસવાટા પોતાના અને જૂના અને ફાટેલા એ જભામાં શરીર હતું. એના ઘરનું વર્ણન કર્યું, આકાશનું વર્ણન કર્યું, એને પહેરવે છે, તો કે જભો કેવો હતો, જર્જરી હતો, ફાટી ગયેલો હતો એ જોવા મળે છે. તો કે એમાં એ શરીરને જભાને વધારે લપેટી રહ્યું એવું લાગે છે. વૃદ્ધ દોષો તો શહેરના મધ્ય ભાગમાંથી એ વચ્ચે પસાર થઈને જતો હતો, સ્વાધીન અવસ્થામાં, એટલે આમ કહીને આઝાદો એ રીતના જાતો હતો. ભોગવતો તો કેટલાય ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર એવો લાગતો અવાજ, ઘંટીનો એટલે ચક્કી દરવાની આવે ને ઘટી, એ ઘટીનો મધુર અવાજ રહ્યો એ વાગતો હતો. સ્ત્રીઓના ઝીણા ઝીણા એ અવાજો એ આપણે સ્વર કાનમાં સંભળાતા હતા. એ સિવાય શહેર તદ્દન એ શાંત હતું, હાવ ગાઢું બની ગયું. લોકો મીઠી નિંદ્રામાં એ ઘરો ઘોરતા હતા, એટલે મીઠી નિંદર કરતા હતા, અને એ જોતા હતા. શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ એટલે મજબૂત બનતી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે, કીએ નહીં છતાં મારી નાખે, એ આખી રાત્રિ મીઠો અને એવો મનુષ્યનો સ્વભાવ એ જોવા મળે છે, અને એ સ્વભાવ ચાલતો હતો. જેવી શિયાળાની ઠંડી કાતિલ એ હથિયારની માફક કોઈ કતલ કરવું હોય ને હથિયારથી કરી, એવી શિયાળાની ઠંડી હતી, અને આમ પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહ્યું હોય એવું લાગે છે. એટલે બધાને આમ એટલી બધી ઠંડી હોય કે લોકોને આમ ઘરની બહાર ન નીકળે એવી અસહ્ય ઠંડી. છતાં પણ આ ડોસો એ ધ્રુતો શાંત મને ડગમગ ડગડગમગ ચાલતો હતો. શહેરના દરવાજાની બહાર થઈને એક સીધી સડક પર આવી પહોંચ્યો, અને ધીમે ધીમે પોતાની એ જૂની ડાંગના ટેકા થી આગળ વધ્યો, એટલે લાકડી એવી એ લાકડીથી ધીમે ધીમે આગળ વધે છે, અને આ જોવા મળે છે. શું કહ્યું તો કે ઠંડી પડતી હતી, રાત્રિનું ભૂરું દ્રશ્ય હતું, માનવ જીવન એકાદી સુખદ એવી યાદગારી હતી, ઘટીનો અવાજ આવતો હતો, અને આ ડોસો એ સ્વાધીન હોય આઝાદ હોય એ રીતના આમ સુસવાતા કરતી ઠંડી પસાર થતી હોય, પવન ઠંડો આવતો હોય એમાં એ ડોસો આવતો હતો. અને આ જોવે છે સડક એટલે રસ્તો, સમાનથી શબ્દોમાં પૂછાય તો પથ સ્થળ પૂછાય, સડક રસ્તો અને પથ સમાનથી શબ્દોમાં પૂછાય તો યાદ રાખજો. તો આમ સડકની એક બાજુ ઝાડોની હાર હતી, એટલે લાઈનમાં ઝાડવા હતા ઉગેલા, અને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી અને રાત્રિ વધારે સીમાણી હતી, એટલે ઠંડી હતી બનતી હોય એવું લાગે છે. પવન સોસરવો એટલે હોંરો નીકળી જતો હતો, શુક્રના તારાનું મીઠું તેજ હતું, અને આમ બરફ પડે ને તેમ પૃથ્વી પર ઠંડીના એ કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી એ ઢબનું રોનકદાર મકાન હતું, અને તેની બંધ બારી બારણામાંથી દીવાનો એ ઉજાસ અને બહાર આવતો હતો. એક ઘર હતું ને એ ઘરની અંદર શું હતું કે દીવાનો ઉજાસ બહાર આવતો હતો, અને એનું આપણે અહીંયા કહીએ છીએ. ખાસ એક યાદ રાખવાનું કે આપણને અહીં શું કહેવામાં આવે છે એ યાદ રાખવાનું. આપણને જ્યાં પૂછાય છે તો તેમાં ખાસ કરીને હવે આપણે જે પાઠની અંદર તમને થોડુંક પાના નંબર 3 માં 2 પેરેગ્રાફ સમજાવ્યા, બાકીનું આપણે આવતા પેજની અંદર
સમજાવશું. આ વ્યાકરણની રફબુકમાં લખી નાખજો ને પાકી બુકમાં. પ્રશ્ન પહેલો ને બીજો આ પાકી બુકમાં લખી નાખવાનો છે અને એ તપાસવામાં આવશે. આજના પાઠમાં આપણે અરિડોસાનો પાત્ર પરિચય મેળવ્યો અને આખું ગામનું વાતાવરણ કેવું હતું. તો આગલી રાત્રિનું આકાશ ભૂરું હતું, ઠંડક હતી અને મીઠી એવી યાદગારો હતી અને એ વૃદ્ધ ડોસો શહેરની અંદર પસાર થતો હતો અને આ જોવા મળે છે. અને એટલી બધી કાતિલ ઠંડી હતી કે ડોસો ધ્રુતતો હતો છતાં પણ એ પોસ્ટ ઓફિસે પહોંચે છે. હવે આગળનો જે રહ્યું, ક્યાંયથી ભાવિક મનુષ્યનું દાતારનું શિખર જોઈ જેમ સદાન આનંદ પામે તેમ ડોસો પણ આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો હતો. જૂનું પુરાણીયા પાટિયામાં નવા અક્ષરે લખેલું હતું પોસ્ટ ઓફિસ. બરાબર, ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો, અંદર કઈ ચોક્કસ અવાજ આવતો ન હતો. બે ચાર જણા કામના હોય એમ વ્યવહારિક થતી હતી જોવા મળે છે. હવે અહીંથી પાઠ જે રહ્યો એ પાઠ નંબર 4 થી આપણે આગળનો એ આવતા પીરિયડમાં સમજાવીશું. જય શ્રી કૃષ્ણ.